જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ભોગારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ ચા. તો આપણે એકદમ અલગ રીતે જ એકદમ અનોખી આપણે ચા બનાવવાના છીએ, એકદમ અલગ સ્ટ્રીપ સાથે આપણે. તો એના માટે મેં અહીંયા સામગ્રી લીધી છે. મેં અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી લીધું છે ચા બનાવવા માટે. આપણે 1 વાટકા જેટલું દૂધ લીધું છે. દૂધ મેં તાજા લીધું છે, દૂધ આપણે આ લીધું છે તાજા. આ 1 વાટકા જેટલું દૂધ લીધું છે. 2 ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે. 2 ચમચી ચા લીધી છે. પછી આપણે ઇલાયચી પાવડર લીધું છે, 1 આદુનો ટુકડો લીધો છે. પછી આપણે આ મિલ્ક પાવડર લીધો છે 2 ચમચી જેટલો. મિલ્ક પાવડર મેં આ લીધો છે 2 ચમચી જેટલો મેં લીધો છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે આ ગેસ પર પાણી મૂકીશું અને ગરમ થવા દઈશું થોડીક વાર. તો આપણે ચા બનાવીશું આપણે. તો આપણે ગેસ ઉપર આપણે બાઉલ મૂકી દીધું છે. તો આપણે જે 1/2 ગ્લાસ જેટલું પાણી લીધું છે આપણે એડ કરી દઈશું. પાણીને આપણે થોડીક વાર ઉકાળવા દઈશું, ગરમ થવા દઈશું આપણે. હવે આ પાણી આપણું ગરમ થઈ ગયું છે સરસ રીતે. તો આ 2 ચમચી જેટલી જે ચા લીધી છે એ આપણે એડ કરી દઈશું. ચા ને પણ સરસ રીતે આપણે એકદમ ઉકળવા દઈશું. ચા પણ સરસ રીતે આપણે ઉકળવા આવી છે. તેની અંદર આપણે આ એલચી લીધી છે એ પણ આપણે એડ કરી દઈશું. હવે આપણે 1 આદુનો ટુકડો લીધો છે એ પણ આપણે ખમણીને નાખી દઈશું આ રીતે. હવે આપણે 2 ચમચી જેટલી ખાંડ લીધી એ પણ એડ કરી દઈશું. હવે આપણે આ દૂધ લીધું છે 1 વાટકા જેટલું એ પણ એડ કરી દઈશું. હવે ચા ને આપણે બરાબર ઉકળવા દઈશું. ચા પણ આપણી ધીમે ધીમે ઉકળતી થઈ છે. હવે આપણે જે 2 મિલ્ક પાવડર લીધો છે 2 ચમચી જેટલો એ આપણે આ વાટકીમાં એડ કરી દઈશું. થોડુંક આપણે પાણી એડ કરીશું. હવે આપણે આ હલાવી લઈશું. આ રીતે એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ હલાવી લઈશું. થોડુંક પાણી પાછું એડ કરીશું. આ મિલ્ક પાવડરથી આપણે એકદમ ચા એકદમ સરસ અને ઘાટી થાય છે અને આનો ટેસ્ટ પણ સરસ આવે છે એમ. હવે આપણે આ ચાની અંદર એડ કરી દઈશું. આ જે આપણે આ મિલ્ક પાવડર હલાવ્યો છે તે એડ કરી દઈશું. ચા પણ સરસ આપણી ઘાટી થાય અને ટેસ્ટ પણ સરસ આવે છે એમ. ચા તો આપણે દરરોજ બનાવતા જ હોઈએ છીએ એમ, પણ આ એક અલગ પ્રકારની અનોખી મેં ચા બનાવી છે મિલ્ક પાવડર સાથે. અને આગળના વિડીયામાં પણ મેં આ રેસીપી ચાની મૂકી છે. મેં એપલ ચા મૂકી છે, સફરજનની ચા મૂકી છે એમ. તમે આગળનો વિડીયો પણ તમે જોઈ લેજો, એ પણ ખૂબ સરસ અને ટેસ્ટી ચા બની છે એમ. કહેવત છે ને કે જો ચા સારી હોય તો આખો દિવસ સારો જાય છે એમ. ચા નો સારી થયો હોય તો આપણો આખો દિવસ બગડે છે એમ. એટલે ચા તો સારી જ હોવી પડે એમ પીવા માટે. ચા સરસ રીતે આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે અને એકદમ ઘાટી પણ સરસ થઈ ગઈ છે આપણી ચા. તમે પણ એકવાર મિલ્ક પાવડર નાખીને જરૂર આ ચા બનાવજો, ખૂબ સરસ લાગશે. એનો ટેસ્ટ એકદમ અનોખો જ લાગશે એમ.
તો આપણે ગેસ બંધ કરી દઈ અને ચા ને નીચે ઉતારી લઈ. એકવાર આપણે ઉકાળ આવવા દઈએ, એક બે વાર આપણે નીચે ઉતારી લઈએ ચા ને. હવે આપણે ગેસ બંધ કરી ચા નીચે ઉતારી લઈશું. હવે ચા આપણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે એક કપમાં ભરી લઈશું. તો તૈયાર, સરસ રીતે આપણી ચા તૈયાર થઈ ગઈ છે અને જોઈને જ આપણને પીવાનું મન થઈ જાય એવી આપણી ચા બની છે. અને જો તમને મારી ચાની રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂર કહેજો કે મારી ચાની રેસીપી તમને કેવી લાગે. જય સ્વામિનારાયણ.